नर्मदा और करजण डेम पास गामों सिंचाई पानी थी वंचित। डेम पास 18 गामों सिंचाई पानी थी वंचित है। 20 वर्ष की गाम में करजण की केनाल आवेली है। केनाल गाम में निकलती होवा छता पानी नहीं मळतुं। ग्राम लोगों सिंचाई पानी आप अनेक वक्त रजूआत करी है। कलेक्टर थी लईने मुख्यमंत्री सुधी रजूआत करी है। अनेक रजूआत बाद पण परिणाम शून्य मळ्युं। पानी न मळता खेडूतोए विरोध नोंधाव्यो। विरोध नोंधावी सिंचाई पानी आपवा मांग करी छे। વર્ષોથી આ કરજણ કેલાણ માટે રજૂઆત કરતો આવ્યો છું। મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ મોદી સાહેબને 2 થી 3 વાર આવેદન પત્ર આપવામાં આવેલું। ધારાસભ્ય જેટલા આ વિસ્તારમાં ચૂંટાયા એ તમામને આવેદન પત્ર આપી રજૂઆત કરેલી, પણ એક પણ ધારાસભ્યએ અમારી આ કેનાલનું કામ કર્યું નથી અને પાણી લાવ્યા નથી। શરૂઆતમાં જ્યારે આ કેનાલ બની ત્યારે 7-8 વર્ષ પહેલા આ પાણી આવતું હતું। લોકો ઘઉં ચણા મગફળી વગેરેની ખેતી કરતા હતા। હમ તાજેતરમાં ગયા ઉનાળામાં નવા કોન્ક્રીટથી આ કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું, પણ નવી જ બનાવવામાં આવી, જૂની વિખેરી નાખીને। પરંતુ પહેલા વરસાદે જ આ કેનાલનું ધોવાણ થઈ ગયું છે, એટલે આ કોન્ટ્રાક્ટર જે છે કેનાલનું એણે ખૂબ તકલાદી કામ કર્યું છે। આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા જોઈએ અને એને સરકાર શ્રી તરફથી દંડ કરવો જોઈએ। ઓછામાં ઓછા 14-15 વર્ષ થઈ ગયા છે પાણી આવતું નથી। 15 વર્ષ પહેલા સ્ટાર્ટમાં પાણી આવ્યું, કરજણ કેનાલ ચાલુ કર્યો, 3 કે 4 વર્ષ પાણી બરાબર ચાલ્યું, પછી પાણી આવવાનું બંધ થઈ ગયું। 15-16 વર્ષથી અમને પાણી નહીં મળતું। અમારો મુખ્ય પ્રશ્ન એ જ છે કે અહીંયા પાણી મળતું નથી, 15 થી 17-20 વર્ષ થઈ ગયા અને આ કેનાલ એટલી બધી ખરાબ બનાવી છે કે પહેલા જ વરસાદમાં બધી ખોદાઈ ગઈ અને એકેય કુવારીઓ નથી, અને હાલ જોવામાં આવો તોય કોઈ વાંધો નથી, એ કુવા બિલકુલ તકલાદી બનાવ્યા અને તૂટી પણ ગયા છે હાલમાં આ નવા કેનાલના। હવે આ કોન્ટ્રાક્ટદાર હોય યા કોઈ કર્મચારી મળીને આ બધું કૌભાંડ કરીને આ પૈસા ચાલી ગયા આપણા સરકારના જ। તો નર્મદા અને કરજણ ડેમ પાસે આવેલા ગામો સિંચાઈના પાણીથી વંચિત હોવાની ફરિયાદ ઉઠી રહી છે। ડેમ પાસે આવેલા 18 જેટલા ગામો જે હજુ પણ સિંચાઈના પાણીથી વંચિત છે। 20 વર્ષથી ગામમાં આવેલી છે કરજણની કેનાલ, છતાં પણ ખેડૂતોને પાણી નથી મળી રહ્યું। કેનાલ ગામમાંથી નીકળતી હોવા છતાં પણ પાણી નથી મળતું। ગ્રામ લોકોએ સિંચાઈનું પાણી આપવા માટે અનેક વખત રજૂઆત પણ કરી છે। કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી, અનેક વખત રજૂઆત કરવામાં આવી, છતાં પણ પરિણામ શૂન્ય જ મળ્યું છે। ત્યારે પાણી ન મળતા હવે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધ નોંધાવી સિંચાઈનું પાણી આપવા માટે પણ માંગ કરી છે। તો હવે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે નર્મદાના જે ખેડૂતો છે તેમને સિંચાઈ માટે પાણી નથી મળતું, ત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે તેમને સિંચાઈનું પાણી ક્યારે મળશે, કેમ તેમને સિંચાઈનું પાણી નથી મળતું, ખેડૂતોને સિંચાઈનું પાણી ક્યારે મળશે તે સવાલ સાથે હવે ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે। કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને પાણી નથી મળતું, ત્યારે સવાલ એ થાય છે કે કેનાલ છે છતાં પણ પાણી કેમ નથી મળતું।